નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. પોતાના દ્રષ્ટિકોણને સુધારીએ, જીવનને સુખ શાંતિમય બનાવવા માટે સુવિધાના સાધનોની જરૂરિયાત અનુભવાય છે તે બરાબર છે, તેના માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. એ પણ ન ભૂલવું જોઈએ કે જે મળ્યું છે તેનો સદુપયોગ કરવામાં આવે. મળેલા સાધનો સદુપયોગ કરવાનું જો આપણે શીખી લઈએ, દરેક વસ્તુનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ, તેનો પૂરોએ પૂરો લાભ લઈએ, તો જે કંઈ પ્રાપ્ત થયું છે તે જ આપણા આનંદને અનેક ગણો વધારી શકે છે. જો આપણી ધર્મપત્નીને વધારે શિક્ષિત અને વધારે સુયોગ્ય બનાવવામાં આવે અને તેનો સ્વભાવ તથા ગુણોનો આપણા કાર્યક્રમમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે, તો એ જ પત્ની જે આજે નકામા બોજ જેવી લાગે છે તે અત્યંત ઉપયોગી અને લાભદાયક લાગવા માંડશે. જેટલી આવક આજે આપણને મળે છે તેના ખર્ચની જો વિવેક અને કરકસરપૂર્વક એવી યોજના બનાવવામાં આવે કે દરેક પૈસાનો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય, તો એ જ છોડી કમાણી પણ આનંદ અને સુવિધાઓમાં અનેક ગણો વધારો કરી શકે છે. આનાથી વિપરીત જો આપણો દ્રષ્ટિકોણ અસ્તવ્યસ્ત હોય તો મોટા પ્રમાણમાં સુખ સાધન મળ્યા હોવા છતાં પણ તે કોઈ લાભ નથી પહોંચાડી શકતા. એટલું જ નહીં, તે પરેશાની અને સમસ્યાઓ જ ઉત્પન્ન કરશે. આથી આપણે પોતાના દ્રષ્ટિકોણની ત્રુટીઓને સમજીએ અને તેને સુધારવાનો પ્રયત્ન કરીએ. અખંડ જ્યોતિ, April 1960, પેજ નંબર 7. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.